હલો ફ્રેન્ડ, દર મહિને અર્થસંકલનની જે મેગેઝિન આવે છે, જે જીપીએસસી ક્લાસ 1-2ની ડીવાયએસઓ એસટીઆઈ પીઆઈની જે તૈયારી કરે છે તેના માટે મહત્ત્વની મેગેઝિન છે. હવે આ મેગેઝિનમાં અર્થસંકલન એટલે ઇકોનોમીને લગતી દરેક માહિતી આવે છે અને કરંટ અફેરના ટોપિક આમાં કવર થતા હોય છે. આ તમારી જીપીએસસી મેન્સમાં જે પેપર 4 છે તેમાં પણ કામ આવી શકે છે અને કરંટ અફેરના પ્રશ્નો પૂછે છે તે કામ આવી શકે છે. આના મેગેઝિન લીધે તમારે ઇકોનોમીમાં સારી એવું ખબર પડશે તમને કઈ રીતના આન્સર લખવાનું. અને આ વખતેનું ઇકોનોમીનું જે છે અર્થસંકલનનું આ મેગેઝિન તે અહીંયા તમે જોઈ શકો છો. આ ફેબ્રુઆરી મહિનાનું છે અને આમાં આ વખતે જે બજેટ આવેલું તેની સંપૂર્ણ માહિતી આપેલી છે તે હું તમને અહીંયા જણાવું કે આમાં કઈ રીતના મેગેઝિન આવે છે અને કઈ રીતના આ મેગેઝિન તમારે ઘરે બેઠા મંગાવી તે પણ હું તમને વિડીયોના એન્ડમાં જણાવી દઈશ. અહીંયા તમે જોઈ શકો છો જાહેર જમા ખર્ચનો તરે અને વર્તમાન અંદાજપત્ર આપેલું છે જે ગુજરાતી મીડિયમવાળાઓ છે વિદ્યાર્થી મિત્રો તેના માટે આ મહત્ત્વની મેગેઝિન છે. તમને આનાથી ખ્યાલ આવે છે કે તમારે મેન્સમાં કઈ રીતના લખવું. ભારતનો તાજેતરનો આર્થિક સર્વે આપેલો છે અને કેન્દ્રીય અંદાજપત્ર એટલે બજેટ આપેલું છે 23-24નું. અહીંયા તમે જોઈ શકો છો અને તાજેતરનો સર્વે આપેલો છે 22-23નો. અહીંયા તમે જોઈ શકો છો સર્વે કોને કહેવાય છે અને એનું મહત્ત્વ શું હોય છે, એની આર્થિક મુખ્ય બાબતો કઈ કઈ હોય છે અને અમુક એના મહત્ત્વના આંકડાઓ પણ આમાં આપેલા છે. આવી રીતના મેગેઝિનમાં સારું એવું કવર થતું હોય છે. દર મહિને આ મેગેઝિન પ્રકાશિત થાય છે. અહીંયા તમે જોઈ શકો છો જે તમે જીપીએસસી મેન્સમાં અમુક વખતે આંકડાઓ પણ લખવાના હોય છે જેથી કરીને તમારે સારા એવા માર્ક આવી શકે. અને તમે જોઈ શકો છો કેન્દ્રીય અંદાજપત્ર આપેલું છે આંકડાકીય રૂપરેખા વિશે, કેટલા બજેટમાં કોને કયા ખાતાને કેટલી ફાળવણી થયેલી છે એ પણ અહીંયા આપેલું છે. ભારત સરકારનું સામાન્ય અંદાજપત્ર આપેલું છે 23-24નું. પછી વર્તમાન બજેટ આપેલું છે તે પણ અહીંયા તમે જોઈ શકો છો. સંપૂર્ણ અલગ અલગ વિભાગ દ્વારા આપેલું છે. હરિત વૃદ્ધિ, યુવા શક્તિ, નાણાકીય ક્ષેત્ર એવી રીતના જે કંઈ માહિતી છે એ બધી આપેલી છે. અને કેન્દ્રીય અંદાજપત્ર પણ આપેલું છે 23-24નું. આવી રીતના એક દર મહિને મેગેઝિન આવે છે, સારી એવી મેગેઝિન આવે છે. આ તમે ઘરે બેઠા મંગાવી શકો છો. કઈ રીતના મંગાવી તો કે અહીંયા તમે જોઈ શકો છો લવાજમ મની ઓર્ડરથી ભરવાનું. એ ખાસ એક તમારે કહેવાનું મની ઓર્ડરથી લવાજમ ભરવાનું છે અને આ એડ્રેસ એનું છે. આ એડ્રેસ મુજબ તમારે લખવાનું અને અર્થસંકલન તમારે આ રીતના લખવાનું છે. ખરો સ્પેલિંગ આવી રીતના છે, ખાસ એક ધ્યાન રાખજો અને આમાં જોઈને લખવાનું છે. આનો તમે સ્ક્રીનશોટ પાડી લો એટલે જેથી કરીને તમને ખ્યાલ આવે કે આવી રીતના તમે કોઈપણ કોમ્પ્યુટરાઇઝ પોસ્ટ ઓફિસમાં જશો એટલે 180 રૂપિયા ચાર્જ છે. વાર્ષિક લવાજમ 180 રૂપિયા છે અને પોસ્ટ ઓફિસનો ચાર્જ અલગ છે, 5-10 રૂપિયા હશે. આવી રીતના તમે મંગાવશો એટલે દર મહિને તમારા ઘરે તમારા એડ્રેસ ઉપર આ મેગેઝિન આવતી થઈ શકે. અને આ મેગેઝિન જીપીએસસી ક્લાસ 1-2ની ડીવાયએસઓ એસટીઆઈ પીઆઈની તૈયારી કરતા હોય ડીવાયએસપીની તે જ વિદ્યાર્થી મિત્રો આ મેગેઝિન મંગાવે. બાકી ક્લાસ 3વાળા માટે આ મેગેઝિન નથી કારણ કે આમાં ઇકોનોમીને એટલું બધું ડીપમાં આવે છે. આવી રીતના કોઈ વિડીયો હતો, વિડીયો સારો લાગે તો લાઇક કરો વિનંતી. ચેનલ મનો હોય તો સબસ્ક્રાઈબ કરી આપજો. થેન્ક યુ.